नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र विषय में आपणे प्रकरण नंबर 3 शुरू करीए छीए। विद्यार्थी मित्रों, प्रकरण 1 अर्थशास्त्र में आलेख अने आकृति विषय आपणे जोई गया। त्यार पछी प्रकरण नंबर 2 आपणे आर्थिक वृद्धि अने विकासना निर्देशकोनी चर्चा पण करी गया। त्यार पछी प्रकरण नंबर 3 नाणु अने फुगाओ। विद्यार्थी मित्रों, समय जेम जेम जतो जाए, टेक्नोलॉजीनो विकास थतो जाए, तेम अपना देशनी अंदर बहु खूबज परिवर्तनों सर्जायेला छे। विद्यार्थी मित्रों, आजे आपणे एक महत्वना मुद्दानी चर्चा करवाना छीए अने ए महत्वनो मुद्दो छे नाणु। आम जोईए तो आपणा सामान्य समयनी अंदर कहेवत छे, नाणा वगरनो नाथियो नाणे नाथा लाल। नाणा वगर छे आ दुनिया अशक्य छे એવું આપણે માનીએ છીએ અને સત્ય હકીકત પણ છે એ આજે આપણે અર્થશાસ્ત્રની અંદર નાણાંનો પોઈન્ટ આપણે સમજીશું એટલે આપણને ખ્યાલ આવશે। અને નાણાંની સાથે સાથે આ ચેપ્ટરમાં ફુગાવો પણ આપણે સમજવાનો છે। જેમ પ્રથમ ચેપ્ટરમાં આકૃતિમાં આલેખ અને આકૃતિ આપણે જોઈ ગયા, બીજામાં વૃદ્ધિ અને વિકાસ, વિકાસના નિર્દેશકો જોઈ ગયા, આ ચેપ્ટર આપણું નાણું અને ફુગાવો છે। આમ જોઈએ તો ફુગાવો પણ આપણે વારંવાર શબ્દ જો વાપરતા હોઈએ, પણ આજે આપણે નાણાં વિશે વિસ્તૃત ચર્ચા આ ચેપ્ટરના કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, નાણાંની જ્યારે વાત આવે, નાણાંની સમજૂતીની વાત આવે, ત્યારે આપણને ખબર જ છે કે આપણા દેશમાં ટેકનોલોજી આવી, ઔદ્યોગિકીકરણ થયું, શહેરીકરણ થયું, દેશની અંદર લોકો એજ્યુકેશન શિક્ષણનો દર વધ્યો, એટલે જે જૂની પુરાની પદ્ધતિ હતી, જૂની ટેકનોલોજીઓ હતી, જૂના વિચારો હતા, એ આજે દટાઈ ગયા। પરંતુ આપણે ફરી પાછા આજે જૂના વિચારોમાં જવાના છીએ। આપણા દેશની અંદર સર્વપ્રથમ તો આપણો દેશ જ્યારે ઉદ્ભવ થયો ત્યારથી વાત કરીએ, રામરાજ્યથી વાત કરીએ, આજ દિન સુધી કેટલાય પરિવર્તનો આવ્યા। તમે આજથી 5000 વર્ષ પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણને કીધી ત્યારે પણ આપણા દેશ હિન્દુસ્તાન સંસ્કૃતિ ત્યારે પણ હતી, આજે પણ હિન્દુસ્તાન સંસ્કૃતિ છે, એમાં નાણાં આવ્યા। કેવી રીતના નાણાંનો ઉદ્ભવ થયો? તો પહેલે વહેલા તો સર્વપ્રથમ તો આપણા દેશની અંદર સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિની જરૂરિયાતો હતી। તમે જુઓ તો આજે દરેક વ્યક્તિની, તમારી, મારી, સમાજની, આપણી આસપાસના લોકોની જરૂરિયાતો કેટલી બધી છે। કોઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, કોઈ અન્ય પ્રકારની દુકાન કે અન્ય વ્યવસાયો કરે છે, કોઈ કોઈ જગ્યાએ નોકરી કરે છે, અથવા કોઈ મેડિકલ પેરામેડિકલની કામ કરે છે, કોઈ સરકારી કચેરીઓમાં કામ કરે છે, અને કોઈને કોઈ પ્રકારે આર્થિક રીતે પોતે આવક સર્જવાનો પ્રયત્ન કરે છે, એટલે પોતાની પાસે આવક મળે અને એમાંથી એક ખર્ચ કરે છે। ખર્ચ કેવા પ્રકારનો છે? તો કે વ્યક્તિના ઘરની અંદર એક ફ્રીજની જરૂરિયાત હોય તો ફ્રીજ ખરીદે, વ્યક્તિને કપડાંની જરૂરિયાત હોય તો કપડાંની ખરીદી કરે, વ્યક્તિના ઘરની અંદર રાશનની જરૂરિયાત હોય, ઘઉં, ચોખા, મગ, અડદ આવા વિવિધ પ્રકારના કઠોળની જરૂરિયાત, કઠોળની ખરીદી કરે, ચોખાની ખરીદી કરે, દૂધની ખરીદી કરે, ઘીની ખરીદી કરે, આવા વિવિધ પ્રકારની માણસની જરૂરિયાતો છે, શાકભાજીની ખરીદી કરવી, આવી તમામ પ્રકારની આપણી આસપાસ કેટલી એવી જરૂરિયાતો છે, તમારી અને મારા ઘર સાથે કેટલી જરૂરિયાતો સંકળાયેલી છે, એ જરૂરિયાતોની સાથે સાથે વ્યક્તિની બાઇક ખરીદવાની, ફોર વ્હીલ ખરીદવાની, પ્લેન ખરીદવા સુધીની માણસની જરૂરિયાતો તો છે જ, ભલે કદાચ ખરીદી ના શકે વાત અલગ છે, પરંતુ વ્યક્તિની જરૂરિયાત અમર્યાદિત છે। અમર્યાદિત જરૂરિયાતો માણસને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવા તરફ પ્રેરે છે, એટલે માણસ બે પ્રકારની પ્રવૃત્તિ કરે, આપણે આગળ જોઈ ગયા હતા, આર્થિક પ્રવૃત્તિ ને બિન આર્થિક પ્રવૃત્તિ। આર્થિક પ્રવૃત્તિ એટલે વ્યક્તિનો કંઈક એમાંથી ઉદ્દેશ્ય છે, આવક મેળવવાનો છે, અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે સેવાકીય પ્રવૃત્તિ છે, તેમાં વ્યક્તિને આવક મળવાની અપેક્ષા નથી। તો માણસ એ દરેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતો રહેલો છે, એ આર્થિક પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે વ્યક્તિ કંઈક ને કંઈક નાણાં મેળવવા માટે અને નાણાં ખર્ચવા માટે પ્રયત્નશીલ હોય, તો આવી રીતના નાણાંનો ધીમે ધીમે ઉદ્ભવ થાય છે। તમે જુઓ તો પહેલાં સાટા પ્રથા હતી, જેને વિનિમય પ્રથા કહેવાય, વસ્તુ વિનિમય પ્રથા હતી, પછી ધીમે 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 રાજા રજવાડા એવા, એટલે તમે કદાચ નામ સાંભળ્યું હશે રાણી સિક્કાઓ, રાજાએ પોતાની રાણીના નામ ઉપરથી રાણી સિક્કા બનાવ્યા છે, એ રાણી સિક્કા એટલે એનું નામ રાણી સિક્કા રાખેલું હતું, પણ એમાં મૂલ્ય વર્ધિત હતું,
અત્યારે કેમ એક રૂપિયાનો સિક્કો હોય તો 1, 2 રૂપીઝ, 5 રૂપીઝ, 25 પૈસા, 50 પૈસા હોય ને, એવી રીતના ત્યારે પણ બધા એના સિક્કાઓ જે રાણી સિક્કા તરીકે ઓળખાતા એના મૂલ્યના બધા સ્પેસિફિક મૂલ્યો હતા. આજે તમે અને મેં આપણે કોઈ રાણી સિક્કાઓ એટલા બધા કાલ્પનિક રીતે સંગ્રહાલયોમાં આપણે જોયા હશે, મ્યુઝિયમોની અંદર આપણે જોયા હશે, પણ લાઈવ આપણે તેનો વિનિમય ક્યાંય કોઈ તમે કે મેં આપણી પેઢીએ કર્યો નથી. પરંતુ આપણે આજે નાણાંનો વિનિમય કરીએ છીએ. તો આજે આપણે સમજીશું કે કેવી રીતના આ બધી પ્રથાઓ ચાલતી હતી. તો સર્વપ્રથમ નાણાં નહોતા ત્યારે કેવી રીતના આપણી પ્રથા હતી, તો સર્વપ્રથમ સાટા પ્રથા, જેને વસ્તુ વિનિમય પ્રથા પણ કહેવાય. શું કહેવાય? વસ્તુ વિનિમય પ્રથા. વસ્તુ વિનિમય પ્રથા એટલે વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ કે આપણે સમજી લો કે આપણી ખેતરમાં ઘઉંનું ઉત્પાદન થયું, તો આપણે ઘઉં આપણી પાસે છે અને આપણે ચપ્પલની જરૂરિયાત પડી, તો આપણે ચપ્પલવાળાની દુકાને, એટલે ત્યારે દુકાનો નહોતી પણ ચપ્પલ જે બનાવતો હોય તે એક્સ વાય ઝેડ વ્યક્તિની આપણે વાત છે અહીંયા, કોઈ આપણે કાસ્ટ જ્ઞાતિની વાત આપણે મુદ્દાની અંદર નથી લેતા, પણ આપણે એક દુકાનની વાત લઈએ છીએ. તો વ્યક્તિ પોતાના ઘઉં લઈને દુકાનની ત્યાં જશે, એ કહેશે કે આ ચપ્પલની કિંમત છે, એના બદલામાં તમારે 4 કિલો ઘઉં આપવાના. તો વ્યક્તિ 4 કિલો તેને ઘઉં આપશે અને એ આપણને ચપ્પલ આપશે, એટલે 4 કિલો ઘઉં દ્વારા પોતાનું જીવન છે એ ચલાવશે. તો તમને થશે સાહેબ માત્ર ઘઉંની જ જરૂરિયાત છે ને, કોઈ વ્યક્તિઓ છે બરાબર છે એ પોતે પોતાની પ્રાણીઓ રાખે છે, ઘી થાય છે, દૂધ થાય છે, તો એ દુકાનવાળાને ત્યાં જશે, ચપ્પલ ખરીદશે અને દૂધ આપશે. તમને થાય સર દૂધ તો લાંબો સમય ચાલવાનું નથી, પણ એવી રીતના ના હોય પણ ચપ્પલ લઈ જવાના અને 15 દિવસ મહિનો દિવસ દૂધ આપવાનું, આવી રીતના વિનિમય થતો હોય, ઘીનો વિનિમય આ રીતના થતો હતો. પછી કાપડની જરૂરિયાત રહે તો ઘઉં લાવવાના, અથવા તો કોઈને ત્યાં બાજરીનું ઉત્પાદન થયેલું છે તો બાજરી લઈને જવાનું અને ત્યાંથી છે કાપડ ખરીદી કરવાની. આવી રીતના વસ્તુ વિનિમય પ્રથા ચાલતી હતી. પણ આપણે એનો અર્થ સમજીએ, વસ્તુ વિનિમય પ્રથા જેને સાટા પ્રથા કહેવાય એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. વસ્તુ કે સેવા આપો. કોઈ વ્યક્તિને સમજી લો કે તબિયત બગડી ગઈ. પહેલાંના સમયમાં પણ ડોક્ટરો હતા જેને વેદ કહેતા હતા, વેદ કહેતા હતા. રામરાજ્ય વખતે પણ આપણને ખબર છે કે વેદ આવતા, મૂર્છા અવસ્થા લક્ષ્મણને આવે, અથવા તો કોઈને તકલીફ, જ્યારે શારીરિક તકલીફો ઊભી થાય ત્યારે વેદ આવે. વેદ એટલે ત્યારે ડોક્ટર હતા, એ આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરીને પોતે જાણકાર વ્યક્તિ હતા કે આનો કેવી રીતના ઈલાજ કરવો, તો એ આયુર્વેદિક રીતે તેનો ઈલાજ કરતા હતા. તો ત્યારે પણ ડૉક્ટરો હતા, આજે પણ ડૉક્ટરો છે. તો તેને વેદ લોકોને બીજું પ્રવૃત્તિ કાંઈ નહીં, તો એને વેદને એના બદલામાં ઘઉં, ચોખા, બાજરી, જે વ્યક્તિ જેની પાસે જે હોય તે, કોઈ વિધિ વિધાન કરતો બ્રાહ્મણ વ્યક્તિ છે તો એને વિધિ કરી દે, અથવા એનું એ પ્રકારનું એના બાળકોને, માત્ર બ્રાહ્મણ એટલે માત્ર વિધિ વિધાન કરવા વાળો વ્યક્તિ નહીં, પણ આપણા ક્લાસમાંના પણ ઘણા બધા વ્યક્તિઓ બ્રાહ્મણ છે. તો મારે સમજાવવાનું, એક બ્રાહ્મણ એટલે કે એ એક શિક્ષા આપી શકે. પહેલાંનો સમય હતો તે બ્રાહ્મણ લોકો છે એવી રીતના શિક્ષણ આપવાનું કામ કરતા, બાળકને છે એની બુદ્ધિ કૌશલ્ય બહાર લાવવાનો કામ છે એ બ્રાહ્મણ લોકો કરતા, એટલે બહુ મોટું વૈશ્વિક કામ જે છે એ બ્રાહ્મણ લોકો પાસે હતું. તો આવા પ્રકારનું શિક્ષણ આપે એ, એના બદલામાં ઘઉં ચોખા આપે, આવું થતું. પહેલાં આશ્રમોની અંદર અભ્યાસ થતો હતો ત્યાં ફી લેવામાં ન આવતી, પણ ત્યાં ઘઉં ચોખા આપવામાં આવતા હતા. આજે આપણે ફી લઈ લઈએ છીએ કારણ કે એની મુશ્કેલી જ, એટલે સમજાવવાનું, નહીં તો આપણે ઘઉં ચોખા લઈએ, નો ડાઉટ, આપણે કાંઈ પ્રશ્ન નથી. હવે આપણે સમજીએ તો સાટા પ્રથાના અર્થને આપણે જોઈ ગયા કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને સાટા પ્રથા કહેવાય છે. હવે સાટા પ્રથા તો આવી, વસ્તુ વિનિમય પ્રથા તો આવી, પણ એની ઘણી બધી ક્ષતિઓ, મર્યાદાઓ છે કે એક વસ્તુના બદલામાં કેટલા ઘઉં આપવાના, કેટલા ચોખા આપવાના, ચોખાના બદલામાં ઘઉં કેટલા મળે, આ કેટલું બધું યાદ રાખવું પડે. ચોખાના બદલામાં સમજી લો કે અડદ કેટલા મળે, 1 કિલો ટમેટાના બદલામાં ઘઉં કેટલા લેવાના, 1 કિલો ભીંડોના બદલામાં 1 કિલો ગુવાર કેટલો ખરીદવાનો, આવું કેટલું બધું કોમ્પ્લિકેટેડ પ્રશ્નો ઊભા થાય કે નહીં. કોઈ જગ્યાએ કાંઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ તો ઘીના બદલામાં ઘઉંની શું કિંમત, ઘીના બદલામાં ચોખાની શું કિંમત, ઘીના બદલામાં ગુવારની શું કિંમત, ઘીના બદલામાં દૂધીની શું કિંમત, ઘીના બદલામાં કાપડની શું કિંમત, ઘીના બદલામાં ચપ્પલની શું કિંમત, ઘીના બદલામાં શિક્ષણની શું કિંમત,
આ બધું જ મૂલ્ય યાદ રાખવામાં બહુ મોટી મુશ્કેલી સર્જાતી હતી. એટલે આઈનો આ મર્યાદા કહેવાય. શું કહેવાય? મર્યાદા. સાટા પ્રથાની મર્યાદા. મર્યાદા એટલે એની અંદર રહેલી ખામીઓ એમ કહી શકો તમે, કે જે સાટા પ્રથા હતી તેમાં મર્યાદા કેટલી હતી. તો આજે આપણે ત્રણ મર્યાદાની ચર્ચા કરીશું. ત્રણ મર્યાદામાં પહેલે વહેલો છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. હવે કેવી રીતના એડજસ્ટમેન્ટ કરવું, મેળ કેવી રીતના બેસાડવો, બરાબર છે? હવે તમે એક સમજી લો કે એક કિલો ચોખાના બદલામાં એક કિલો કેટલી બાજરી મળે, એક કિલો બાજરીના બદલામાં કેટલો ભીંડો મળે, હવે કેમ મેળ બેસાડવો? હવે સમજી લો એવું પણ બને ને. હવે સમજી લો કોઈ ચપ્પલવાળો વ્યક્તિ છે અથવા તો કોઈ અન્ય કોઈ વસ્તુની ખરીદી કરવાવાળો અથવા તો કોઈ ખાંડની દુકાનવાળો વ્યક્તિ છે, તમે એની ત્યાં જાઓ અને તમે ઘઉં આપો ને એ તમને ખાંડ આપે, પણ આખો દિવસ બધા આવે એ બધા એને ખાંડવાળાને ઘઉં આપે, બરાબર છે? તો એને ઘઉંનું શું કરવાનું? એને ઘઉંની જરૂરિયાત જ નથી, એ વ્યક્તિને તો શાકભાજીની જરૂરિયાત છે. તો આવા પ્રકારનો મેળ બેસાડવામાં બહુ મોટી મુશ્કેલી થતી હતી. આપણે જુઓ તો આપણા સમયની અંદર હજી ગ્રામ્ય કક્ષાએ પ્રથા છે વિનિમય પ્રથા. તમારે કંઈ વસ્તુની જરૂરિયાત હોય એટલે તમે ઘઉં લઈને જાઓ, એ તમને ચોખા આપે, આવી આવું રીતના વિનિમય આપણે કરીએ છીએ. પણ એ હવે બહુ જૂજ જગ્યાએ જોવા મળે છે, કાંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો. તો આવી રીતના જે છે એ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી સર્જાય. કે સમજી લો હું કાપડવાળાની દુકાને જાઉં, હું એને ઘઉં આપું, મને કાપડ આપે, પણ એને જરૂરત નથી કાપડની, એને તો દૂધની અથવા તો ઘીની જરૂરિયાત છે, અથવા તો એને ચોખા જોતા છે, ચોખા કોઈ દેવા આવતું નથી. તો આવા મેળ બેસાડવાની સમસ્યા છે એ સાટા પ્રથાની અંદર ઉદ્ભવે છે, આવી સમસ્યા જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, મૂલ્યના સંગ્રહની મુશ્કેલીઓ. આપણને ખબર છે કે લગ્ન હોય ત્યારે લગ્નની અંદર ગાયોનું દાન કરે, કન્યાદાન થતું હોય સાથે સાથે ગાયોનું પણ દાન થતું હોય. અત્યારે તો નાની એવી ચાંદીની ગાય રાખવામાં આવે છે, પણ પહેલાંનો સમય એવો હતો વિદ્યાર્થી મિત્રો કે રિયાલિટી છે ખરેખરની દ્રષ્ટિએ ગાયો આપવામાં આવતી હતી અને એ ગાયોનું પાલન પોષણ કરવાનું આવી રીતના દાન સ્વરૂપે ગાયો અપાતી હતી. તો આવી રીતના પ્રાણીઓનું પણ વિનિમય થતો હતો કે તમે એને 25 મણ ઘઉં આપો એ તમને એક ગાય આપે, ભેંસ આપે, ઘોડો આપે. હવે સમજી લો ગાય ઘોડો ભેંસ એને સાચવવો કેમ? મૂલ્યનો સંગ્રહ થતો હતો, ઘઉંનો સાચવી શકાય પણ ઘોડો સાચવી શકાય, પણ ઘોડામાં પણ મુશ્કેલી સર્જાય, એને સાચવવો પડે, એની કાળજી રાખવી પડે, અથવા તો એને કોઈ પણ પ્રોબ્લેમ ન આવવો જોઈએ, મૃત્યુ ન પામવો જોઈએ, કેટલી મુશ્કેલી. અથવા તો ઘઉં ચોખા દૂધ, દૂધ છે સમજી લો આજે મારી પાસે 50 લિટર દૂધ છે પણ એનું વેચવાઈ ગયો, મારે જોતા હતા બાજરી અથવા તો મારે જોતા હતા જવ, તો જવ આખા અમરેલીમાં ક્યાંય મળ્યા નહીં તો દૂધ મારું પીડું રહેવાનું છે, બગડી જવાનું છે, એનું સંગ્રહ થઈ શકે નહીં. એટલે આ બધી મૂલ્યનો સંગ્રહ ન થતો, ઘઉંનો સંગ્રહ ન થાય, ઉત્પાદિત શાકભાજીનો સંગ્રહ લાંબો સમય ન થાય. તો આવા મૂલ્યના સંગ્રહ તરીકે વસ્તુ વિનિમય પ્રથામાં મૂલ્યનો સંગ્રહ નહોતો થતો. સમજી લો આજે મારી પાસે 50 મણ ઘઉં છે પણ મારે આજે જરૂરિયાત નથી વેચવાની, તો એ મારે ઘઉં કેમ સાચવવા? તો આવી કેટલી મુશ્કેલીઓ મૂલ્યની હતી કે કોઈ વ્યક્તિને કપાસ થાય, સમજી લો વિનિમય પ્રથા હોય તો આપણો કપાસ કોણ લે, આપણી મગફળી કોણ લે? આ મૂલ્યના વિનિમયમાં મુશ્કેલી સર્જાય. પણ જો આપણે ઘઉં ચોખા આપી દઈએ અને સામે રૂપિયા લઈ લઈએ, એ રૂપિયાનો બીજી જગ્યાએ આપણે રૂપિયાથી વસ્તુ ખરીદીએ, તો આ જે છે એ મૂલ્યના સંગ્રહની મુશ્કેલીના ભાગરૂપે નાણાંનો ઉદ્ભવ કહી શકાય. પછી મૂલ્ય માપનની મુશ્કેલી. માપન કેમ કરવું? મૂલ્ય સંગ્રહ ન થાય ને એમ માપન કેમ કરવું? કેટલું માપ? એક કિલો ખાંડ બરાબર કેટલું દૂધ, એક કિલો ખાંડ બરાબર કેટલા ચોખા, એક કિલો ખાંડ બરાબર કેટલા બાજરી, એક કિલો ખાંડ બરાબર કેટલું ઘી, આ બધું કોમ્પ્લિકેટેડ ઊભો થતો હતો. એનું માપ સરખું થતું જ નહોતું, આ જરૂરિયાતોનો મેળ નહોતો બેસતો, માપ નહોતું થતું, કોઈને જોતું હોય કોઈને ન જોતું હોય, આવી કેટલી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ વસ્તુ વિનિમય પ્રથા એટલે કે સાટા પ્રથામાં આ મર્યાદા હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાટા પ્રથાની મર્યાદાની ત્રણ મુખ્ય મર્યાદાઓ છે. તો આજે આપણે સાટા પ્રથામાં પ્રસ્તાવના સાટા પ્રથાનો અર્થ અને એની મર્યાદા જોઈ ગયા. ટૂંકા પ્રશ્નની અંદર અર્થ અને મર્યાદા પરીક્ષાની અંદર પૂછાય તો તમે આનું વિસ્તૃત વિવરણ વ્યવસ્થિત આર્થિક પરિભાષામાં સરળતાથી વાંચીને બહુ સરળતાથી આનો જવાબ લખી શકો, અઘરો પ્રશ્ન છે નહીં. આ બધી જ સાટા પ્રથાની મુશ્કેલીના કારણે વિદ્યાર્થી મિત્રો નાણાંનો ઉદ્ભવ થયો કે ભાઈ આ મેળ નહીં ચાલે,
साटा प्रथा विनिमय प्रथाथी अर्थतंत्र चाली शके नहीं। तो अपना देशनी अंदर अने विश्वनी अंदर सर्वप्रथम नाणानो उद्भव थयो। नाणानो उद्भव केवी रीतना, क्या देशनी अंदर थयो, क्या वर्षनी अंदर थयो, केवी रीतना, बैंकोनी स्थापना थी, आनी पछीनुं चेप्टर बैंकोनुं छे, तेनी अंदर पण आपणे अभ्यास करीशुं। तो नाणानो उद्भव केवी रीतना थयो ते आपणे नेक्स्ट विडियोनी अंदर चर्चा करीशुं। आजे आपणे साटा प्रथानी अर्थ अने मर्यादानी चर्चा आपणे करी, ते विद्यार्थी मित्रोए खास બુક્સની અંદર પણ એક વખત અભ્યાસ કરી વાંચી લેવાનું છે। તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી, ત્યાર પછી નાણાંનો ઉદ્ભવની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।